હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ એવા મસાલા ઉપમા. ફ્રેન્ડ્સ, સાદા ઉપમા તો આપણે ખાતા જોઈએ છીએ, પણ આ મસાલા ઉપમા એકદમ સ્વાદિષ્ટ બને છે. એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો. અને તે પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. તેના માટે મેં સૌ પ્રથમ અહીંયા એક પાવડો જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થવા લાગે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે તેમાં રાઈ, અને રાઈ ફૂટવા લાગે ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે તેમાં અડધી ચમચી થી ઓછી એટલી હિંગ એડ કરી દઈશું, અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. અને ત્યારબાદ મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી છે ઝીણી, તે એડ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, હું લીમડાના પાન ભૂલી ગઈ હતી, મેં પછી એડ કરેલા છે. તમે ડુંગળી નાખ્યા પહેલાં જ એડ કરી દેજો લીમડાના પાન. નાવ ફ્રેન્ડ્સ, આ ડુંગળીને આપણે એકદમ ફટાફટ ચડી જાય તેટલા માટે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તેનાથી ચડવાની પ્રોસેસ એકદમ ફાસ્ટ થઈ જાય છે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, આને એકાદ મિનિટ સુધી આપણે સરસ રીતે ચડવા દઈશું, ત્યાં સુધી મારી ડુંગળી ચડી જશે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેમાં અડધું ટમેટું મેં એડ કરેલું છે, એકદમ ઝીણું ઝીણું કટ કરેલું છે, તેને એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ ટમેટાને બી આપણે એકાદ મિનિટ સુધી ચડવા દઈશું, એકદમ સરસ રીતે ચડી જશે. નાવ ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 થી 3 ગાજરને 2 ભાગમાં કટ કરીને એડ કરી દીધા છે. ત્યારબાદ મેં તેમાં ગાજર અને વટાણાને એડ કરી દીધા છે. ફ્રેન્ડ્સ, ગાજર મેં એકદમ ઝીણા ઝીણા કટ કરેલા છે, જેથી સરસ રીતે ચડી જાય. હવે ફ્રેન્ડ્સ, આપણે આમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે, અને ત્યારબાદ આપણે તેને ઢાંકીને બીજા ગેસ ઉપર રાખી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે રવો લેવાનો છે. તેના માટે સૌ પ્રથમ આપણે કડાઈ લઈ લઈશું, અને તેમાં મેં 1 વાટકી જેટલો રવો લીધો છે. તમે સૂજી બી લઈ શકો છો ફ્રેન્ડ્સ. સૂજીના દાણા તે જ સહેજ રવા કરતાં મોટા હોય છે. હવે ફ્રેન્ડ્સ, આ રવાને આપણે 1 થી 2 મિનિટ સુધી આ રીતના શેકાવા દઈશું. તે બ્રાઉન થવા લાગે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે તેને જે ઓલો મિક્સર છે તે ઉકળી ગયું હશે તેમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ઉપમામાં હકીકતમાં સૂજીનો જ ઉપયોગ કરવાનો હોય છે, પણ મેં અહીંયા રવાનો ઉપયોગ કરેલો છે. તમે સૂજી બી એડ કરી શકો છો. ના ફ્રેન્ડ્સ, હવે આ ચડી ગયું છે, હવે આપણે આમાં રવો એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી દઈશું, અને આને આ રીતના હલાવતા રહેશું. તે એકદમ સરસ રીતે પાણીનો સોસ કરી લેશે. ફ્રેન્ડ્સ, આપણે પાણી એડ કર્યું હતું એટલા માટે એમાં આપણે નાખેલા વટાણા અને ગાજર બી ચડી ગયા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરેલું છે થોડું. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું, અને આપણે તેને ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી ચડવા દેવાના છે. ના ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ રીતે આમાં પાણી બળી ગયું છે, અને દેખાવમાં તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ના ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આપણે અહીંયા કોથમીરને આ રીતના કટ કરીને એડ કરી દઈશું, અને તેને હલાવી લેશું. ના ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ એવા મસાલા ઉપમા. હવે ફ્રેન્ડ્સ, આપણે આને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો દેખાવમાં ભાઈ કેટલા ડિલિશિયસ લાગે છે ને ફ્રેન્ડ્સ, એકદમ સ્વાદિષ્ટ બને છે. એકવાર આ રીતના મસાલા ઉપમા જરૂર ટ્રાય કરજો. હવે ફ્રેન્ડ્સ, આપણે ઉપરથી કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા મસાલા ઉપમા. જો તમને મારો વિડીયો જરા બી પસંદ પડ્યો હોય તો લાઇકનું બટન પ્રેસ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. થેન્ક યુ.